શહીદો લાલ રક્તથી ભૂમિનો સેથો પૂરશે, એ માતની કુખે ફરી સપૂત એવા ઉઠશે. આ ભૂમકા છે ને ભૂમકાની લાજ જેના હાથમાં છે એનો જ હક અહીં ને એ જ ખોડો ખૂંદશે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં ગુજરાતી પણ પોતાના એક વીર સપૂત ગુમાવ્યા છે. મૂળ સુરેન્દ્રનગરના મોજીદળ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાને શહીદી મહોરી. મહિપાલસિંહ વાળા સામા છાતીએ દુશ્મનો સામે લડ્યા અને દેશ માટે પોતાના પ્રાણની કુરબાની આપી દીધી. ભારત માતા કી જય અને મહિપાલસિંહ અમર રહો ના નારાથી આખું ગુજરાત ગુંજી ઉઠ્યું, જેમાં એક તરફ કુરબાની માટે ગર્વ પણ હતું અને વીર જવાનને ગુમાવવાનો શોક પણ. મહિપાલસિંહ વાળાના લગ્ન આશરે 3 વર્ષ પહેલા જ થયા હતા અને તેમના પત્ની પણ હાલ ગર્ભવતી છે, જેમને દુખાવો ઉપડતા એ જ દિવસે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. જો કે વીર જવાનના પત્નીને કલ્પના સુદ્ધા પણ નહીં હોય કે જિંદગીભર સાથે રહેવાના ઓરતા વચ્ચે મહિપાલસિંહ આવનારા સંતાનનું મુખ જોતા પહેલા જ અનંતની વાટ પકડી લેશે. ભારે હૃદયે વીર જવાનના પત્નીએ સલામી સાથે શહીદ પતિને અંતિમ વિદાય આપી. આ કરુણાંતિકા જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ જાય. લગભગ સાંજે 4 વાગ્યે શહીદ મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં શહીદ જવાનના સ્વજનો પણ વીર જવાનના અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. બાદમાં શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી લીલાનગર સ્મશાન ગૃહ લઈ જવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો દેશ માટે શહીદી વહોરનાર વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યા હતા. ભારત માતા કી જય, જય ભવાની, શહીદ અમર રહોના નારાથી આખું ગુજરાત જાણે ગુંજી ઉઠ્યું. મહત્વનું છે કે ખૂબ જ નાની વયે દેશ માટે બલિદાન આપવાને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. તો બીજી તરફ શહીદ વીર જવાનની અંતિમ યાત્રા દરમિયાન વિરાટ કેનાલથી વિરાટનગર 4 રસ્તા સુધી વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી હતી. સૌ કોઈએ ભીની આંખે અને ગર્વ સાથે શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાને અંતિમ વિદાય આપી. 5 વર્ષ પહેલા જ મહિપાલસિંહ જોડાયા હતા ભારતીય સેનામાં. આપને જણાવી દઈએ કે શહીદ મહિપાલસિંહ વાળા 5 વર્ષ પહેલા જ ભારતીય સેનામાં જોડાયા હતા. મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી તેઓએ 1 વર્ષની ટ્રેનિંગ પણ લીધી હતી. ત્યારબાદ તેઓનું ગુવાહાટી ખાતે પોસ્ટિંગ થયું. ત્યાં થોડા વર્ષ ફરજ બજાવ્યા બાદ તેઓનું ચંદીગઢમાં પોસ્ટિંગ થયું હતું. ચંદીગઢથી તેઓની 6 મહિના પહેલા જમ્મુ કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી, જ્યાં તેઓ 34 રાષ્ટ્રીય રાઇફલમાં સેવા આપી રહ્યા હતા. વીર શહીદ મહિપાલસિંહ વાળા એક એવું નામ જેમણે પોતાના વતનનું નામ અમર કર્યું છે, ગુજરાતની ધરાને અમર કરી છે, ભારત માતાના ખોળાને ઉજળો કર્યો છે. આજે આપણા દેશનો તિરંગો આસમાને લહેરાય છે તેના પાછળ હજારો સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, કેટલાય પરિવારોએ પોતાના લાડકવાયા આપ્યા છે, ત્યારે એ તિરંગાને પણ કહીએ. ઝંડા અજર અમર રહેજે, વધ વધ આકાશે જાજે, કો માતાના ખાલી ખોડે આજ બન્યો તું બેટો, કપાળના કંકુડા હારી એને પણ બળ તું દેતો, ઝંડા સાક્ષી રહેજે હો હજારો છાના સ્વાર્પણનો.